आज भौतिक विज्ञान में आप एक टॉपिक लीए टॉपिक है कार्य ऊर्जा एंड पावर नो। पहला अँ टॉपिक है कार्य। कार्य एटले शू पहला ये कि कार्य अपने जाए कि बल स्थानांतरण गुणाकार ने कार्य कहते हैं। कार्य है ये अधिशराशि है यू एकम है जूल अथवा तो न्यूटन टू मीटर और यू पारमाणिक सूत्र है एम वन एल टू टी वन एस टू। कार्य बराबर बड़ गुणिया अंतर आम बड़ अंतर अंतर एट स्थानांतर बड़ स्थानांतर बने सदिश राशिओ है बने अधिश गुणाकार है ये कार्य आपे। आज बड़ है ये स्थानांतर की दिशा में ना हो वक्त आ बड़ना घटकों थी जाए अथवा तो स्थानांतर से बड़ की दिशा में ना हो तो घटकों जी पर जे घटक जी स्थानांतर की दिशा में हे ये घटक ने गुणाकार गुणिया बड़न गुणाकार आ रीत अथवा तो बड़न घटक अने स्थानांतर गुणाकार ने कार्य तरीके ले सकते। कार्य है ये त्रण प्रकार एटले धन कार्य बीजू है ऋण कार्य तीजू है शून्य कार्य। अने अँ कि कार्य है ये अपने अँ समझा अचल बड़ वे थाय कार्य है ये चल बड़ वे थाय बड़ी मूल्य हमेशा बदलती हो पहलू टॉपिक है अँ आप कार्य है अचल बड़ वे थत होते समझा। तो आ प्रमाण आ टॉपिक ने अपने समझ सकते। तो कार्य व्याख्या रीते लखी सक कार्य कार्य बराबर बड़ गुणिया स्थानांतर હવે કાર્યને W વડે દર્શાવવામાં આવે છે બળ એટલે F ઇન્ટુ V આ સ્કેલર પ્રોડક્ટ છે પણ જ્યારે આ બળ છે એ સદિશ રાશિ છે અને સ્થાનાંતર છે એ પણ સદિશ બનેનું ડોટ પ્રોડક્ટ હોય છે એટલે અધિશ ગુણાકાર હોય છે। હવે ધારો કે આનું જે એકમ છે એ જૂલ છે અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર છે અને આને પારમાણિક સૂત્ર છે એમ વન एल टू ई माइनस। हमें आने समझवा धारो कि एक तो अपने ब्लॉक लीए ब्लॉक दौड़ एम है स्थानांतर है ये डी है समचित्तिज साथे थीटा कोणे बळ लागे छे तेना बे घटको थशे F cos थीटा अने बीजो छे F sin थीटा। धारो कि आ एक ब्लॉक छे जेनुं ध्यान M छे अने एने बळ लगाड़वामां आवे छे थीटा थीटा कोणे तो तेनुं स्थानांतर D थाय छे ते तमे बळनुं जे बे घटको होय छे बड़ना घटक बे हो तो F cos थीटा बीजू है F sin थीटा। F sin थीटा है ये वजन बड़ वे समतोले एम जी लखी सकते। अँ जे स्थानांतर थाय स्थानांतर स्थानांतर है ये F cos थीटा लीधे थे એટલે કાર્ય બરાબર બધું બરાબર બળનો ઘટક ગુણ્યા સ્થાનાંતર બળનો ઘટક છે એટલે એફ કોસ થીટા અને સ્થાનાંતર છે ડી એટલે એમ લઈ શકાય એફ ડી કોસ થીટા બરાબર છે। હવે આજે તમે જોઈ શકો છો કે અહીંયા જે કાર્ય છે એ કાર્ય ત્રણ પ્રકારના હોય છે એટલે કાર્યના પ્રકાર ત્રણ હોય છે એક તો ધન કાર્ય પછી ઋણ કાર્ય અને ત્રીજું છે શૂન્ય કાર્ય। એ ત્રણે ત્રણ છે એ થીટા પર આધારિત છે
ધારો કે પહેલામાં થીટા થીટા બરાબર શૂન્ય હોય તો કાર્ય ધન્યુ બરાબર એફ ડી કોસ ઝીરો કોસ ઝીરોની કિંમત વન હોય છે બરાબર એમ ડી એટલે એને આપણે ધન પોઝિટિવ વર્ક પોઝિટિવ થાય છે. બીજું છે થીટા બરાબર 180 હોય ડિગ્રી હોય ત્યારે કાર્ય ડબલ્યુ બરાબર એટ ડી કોસ 180 અને સોલ્વ કરતા એટલે 180ની કિંમત માઇનસ 1 આવે છે ઓછા એફ ડી એટલે કાર્ય જે છે એ મળી આવે. અને ત્રીજું છે થીટા બરાબર 90 હોય તો ડબલ્યુ બરાબર એફ ડી કોસ ઝીરો કોસ ઝીરોની કિંમત કોસ 90 એટલે કોસ 90ની કિંમત શૂન્ય થાય એટલે શૂન્ય એટલે શૂન્ય કાર્ય. પછી આવે છે કે બળનું પ્રક્ષેપ સ્થળાંતર પર એ આપણે આ રીતે પણ સમજી શકાય છે કે ધારો કે આ બળ છે એફ અને આ સ્થળાંતર છે થીટા અહીંયા અને બળ અહીંયાથી આ લંબ દોરતા તો આનું જે પ્રક્ષેપ છે આ અહીંયા આમ કહીએ ઓ અને આ પી અને આ ક્યુ છે લંબ છે અહીંયા તો આ આ અહીંયાથી આ જે હોય છે એ એફ કોસ થીટા જેને આપણે બળનું પ્રક્ષેપ કહેવાય તો બળનો પ્રક્ષેપ બરાબર એફ કોસ થીટા. તો આ રીતે આપણે આ ટોપિકને સમજી શકાય છે. આ ટોપિકમાં આપણે જાણીએ છીએ કે જે બળ અને સ્થાનાંતરનો જે ગુણાકાર છે જેને આપણે કાર્ય કહેવામાં આવે છે અને કાર્ય અદિશ રાશિ છે અને એનો એકમ પણ આપણે જાણી ગયા. અહીંયા જે બળ છે એ સ્થાનાંતરની દિશામાં ન હોય એટલે થીટા કોણે હોય તે વખતે તેના બળના બે ઘટક થાય એફ કોસ થીટા એફ સાઇન થીટા. એફ કોસ થીટા એ સ્થાનાંતરની દિશામાં હોય છે એટલા માટે કાર્ય ડબલ્યુ બરાબર એફ કોસ થીટા ઇન્ટુ ડી લઈ શકાય છે ત્યારે ડબલ્યુ ઇઝિકલ ટુ એફ ડી કોસ થીટા. અહીંયા જે કાર્ય છે ત્રણ પ્રકારના હોય છે ધન ઋણ અને શૂન્ય. ધન હોય તો થીટા બરાબર ઝીરો તો ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડી કોસ ઝીરો એક થાય. પછી થીટા બરાબર 180 એટલે ડબલ્યુ બરાબર એફ ઓછા એફ ડી એટલે કોસ ઓવર નીટી બરાબર ઓછા એક અને કોસ 90 બરાબર શૂન્ય થાય એટલે કાર્ય બરાબર શૂન્ય. આ રીતે આપણે કાર્ય જે ત્રણ પ્રકારના લઈ શકાય છે. બીજું અહીંયા છે કે જે બળનું પ્રક્ષેપ છે ડી ઉપર એ અહીંયા લખી શકાય છે એફ કોસ થીટા. તો આ જે ટોપિક છે એમાં આ જે કાર્ય પ્રાપ્ત કર્યા એ કાર્ય અચળ બળ વડે થતું કાર્ય છે જેમાં દળ પણ અચળ છે અને આ જે બળ પણ છે એ પણ અચળ છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે જે કાર્ય છે એ ચળ બળ વડે થાય છે એ આપણે સમજીશું. થેન્ક યુ.